नमस्कार पशुपालक मित्रों, कामधेनु यूनिवर्सिटी द्वारा आयोजित आजना ऑनलाइन प्रशिक्षण कार्यक्रम में आपणे आज एक एवा विषय पर चर्चा करवाना छे कि ज्यारे गुजरात राज्यना सौराष्ट्र अने कच्छ विस्तारना पशुओं में ज्यारे लंपी स्किन डिसीज पशुना शरीर पर गांठादार चामडीनो रोग जोवा मळी रह्यो छे, जेनो तीव्र गति थी पूरा गुजरात में फैलाव थई रह्यो छे। तो आ रोग कई रीते थाय छे, शेना द्वारा थाय छे, एनो फैलाव कई रीते थाय अने एने अटकाववाना उपायो, एनी सारवार, एना विशे विस्तृत माहिती आपवा माटे कामधेनु यूनिवर्सिटीना पशु चिकित्सा अधिकारी डॉक्टर राकेश भोजाणी साहेब जे अपनी वच्चे उपस्थित छे, एमनुं हार्दिक स्वागत करू छू। राकेश भाई, पशुपालक मित्रों ने आ जे लंपी स्किन डिसीज अत्यारे आखा गुजरात में जो फैलाव थयो एना विषय आप विस्तृत माहिती आपशो। ओके, नमस्कार पशुपालक मित्रों, खास करीने हालनी स्थिति में तमे जोई रह्या छो तारे एक नवो उभरतो गाय अभ्यासमां एक नवो उभरतो रोग छे, ये छे लंपी स्किन डिसीज। अंग्रेजी में जेने लंपी स्किन डिसीज कहेवाय, ने आपणे गुजराती में कहीए तो गांठदार त्वचानो रोग के गांठदार चामडीनो रोग, जे खास करीने गाय अभ्यासमां जोवा मळतो होय छे। અને ખાસ કરીને જે આ રોગ છે ગાંઠદાર ચામડીનો રોગ, એ સામાન્ય રીતે પહેલા આપણા દેશમાં લગભગ બહુ ઓછા પ્રમાણમાં, લગભગ 4-5-6 વર્ષ પહેલાની વાત કરો તો આ રોગ જે છે એ ખાસ કરીને બહુ ઓછી માત્રામાં જોવા મળતો, ઓછા પ્રમાણમાં જોવા મળતો, અને હાલની સ્થિતિમાં ધીમે ધીમે કરતા જે રોગનો ફેલાવો થઈ રહ્યો છે એ રીતે જોવા જઈએ તો એ આ એક પ્રકારનો શીતળા વર્ગનો જે રોગ છે, જે આપણે ઓરી અછબડા જે કહીએ છીએ એ વર્ગનો જે આ રોગ છે, એ ટાઈપનો આ રોગ છે જે એક પશુઓમાંથી બીજા પશુઓમાં માખી અથવા મચ્છર મારફતે ફેલાતો હોય છે। તો ખાસ કરીને આ રોગની અંદર આ એક કેવો રોગ છે, હાલ આ રોગનો જે સમસ્યા છે જેનો સામનો છે પશુપાલકને કરવો પડે છે। તો ખાસ કરીને આ રોગની અંદર કે એક માખી અને મચ્છરથી ફેલાતો આ રોગ છે, અને જે આ રોગ છે એ વાયરસ જન્ય છે, બરાબર, વાયરસ જે વિષાણુ જે આપણે કહીએ એમનાથી આ રોગ ફેલાય છે। ખાસ કરીને ગાયો ભેંસો કેમ અફેક્ટ, ગાય ભેંસોમાં જ કેમ આ રોગ થાય છે, એમનું કારણ શું છે કે આ મોટાભાગે આ વર્ગ છે, આ રોગની જે શ્રેણી છે એ તબક્કાનો વાયરસ એ મોટાભાગે ગાયો ભેંસોમાં થતો હોય, અથવા તો વાંદરામાં થતો હોય, માણસમાં થતો હોય, બકરામાં થતો હોય, ઘેંટા બકરામાં થતો હોય, એ રીતના અલગ અલગ વર્ગના આ જે વાયરસ જે છે એની શ્રેણી હોય। તો મોટાભાગે આ જે વાયરસ જે છે એ વાયરસની સ્ટ્રેન જે એક પ્રકાર મેથલિંગ સ્ટ્રેન, જેમ આપણે કોરોના વાયરસની આવ્યું ને સ્ટ્રેન, એ COVID-19 એની જેમ આ વાયરસની પણ મેથલિંગ નામની જે સ્ટ્રેન છે એનાથી એ તીવ્ર રીતે પશુઓમાં ફેલાય છે। અને પહેલાં જે આ રોગ છે એ ખાસ કરીને વિદેશમાં જોવા મળતો, આપણે અહીં બહુ ઓછા માત્રામાં જોવા મળતો, પણ હાલની સ્થિતિમાં છેલ્લા 2-4 વર્ષથી જોવા જઈએ, તો આ ગાય ભેંસોમાં પણ આ રોગ ફેલાય છે। તો ખાસ કરીને પશુપાલન ઉદ્યોગની અંદર આ રોગ થવાના કારણે મોટાભાગે પશુઓના દૂધ ઉત્પાદનમાં ઘટાડો થાય છે, અને દૂધ ઉત્પાદનમાં ઘટાડો થવાના કારણે, અને દૂધ ઉત્પાદન તો ઘટે પણ ઘણીવાર કેવું થાય કે આ જે દૂધ ઉત્પાદનની ક્ષમતા જે છે એ લાંબા સમયે, મતલબ એકવાર પશુ તમારું બીમાર પડ્યું અને દૂધ જેનું ઘટી ગયું, અને દૂધ ઘટ્યા પછી એને વધવામાં થોડો ટાઈમ લાગે, તો ઘણા લાંબા સમયે જે દૂધની ક્ષમતા જે છે, દૂધ આપવાની જે, મતલબ આ રોગ થયા પહેલા માનો પછી 10 લિટર દૂધ કરતું હોય, એના પછી મતલબ બીમાર થયા પછી ઘણા લાંબા સમયે દૂધ પાછું આવતું હોય છે, અને આ રોગની અવસ્થાના કારણે પશુના દૂધમાં ખૂબ જ ઘટાડો જોવા મળે છે, એનાથી પશુપાલનને આર્થિક નુકસાન થાય છે। એટલે આર્થિક દ્રષ્ટિએ પણ આ રોગનું ઘણું મહત્વ છે। ખાસ કરીને રોગ જોવા જઈએ તો કેપ્રીપોક્સ નામનો વાયરસ, અહીં તમે ફોટામાં જોઈ શકો છો, કારણ કે શું આ વૈજ્ઞાનિકનો વિષય છે વાયરસનો, એટલે બહુ વાયરસમાં આપણે ન જવા કરતા, કારણ કે શું આ કોરોના નામ, કોરોના આવ્યા પછી માણસને વાયરસ શું એ પણ ખબર પડી ગઈ, બરાબર, ખાસ કરીને શીતળા વર્ગનો છે, ઘરે કિસ્સામાં આવો। અને બીજું કે આ રોગની સ્થિતિ શું છે, મતલબ રોગ ક્યારે ક્યારે તમે જોવા અને કઈ કઈ રીતે થઈ, કઈ કઈ સ્થિતિની અંદર, તો ખાસ કરીને આ જે રોગ છે એક સંક્રમિત પ્રકારનો રોગ છે,
જે એક પશુમાંથી બીજા પશુમાં માખી અથવા મચ્છર મારફતે ફેલાય છે, અને બીજા નંબરમાં ગાય કે ભેંસની મતલબ આપણે જોવા સૌથી વધારે રોગ જોવા મળતો હોય તો ક્રોસ બ્રીડ જેને કહીએ આપણે, શંકર ગાય જેને કહીએ, એ શંકર ગાયની અંદર આ રોગ સૌથી વધારે માત્રામાં જોવા મળતો હોય છે, જેના કારણે એટલે એની સાપેક્ષમાં શંકર ગાયની સાપેક્ષમાં આપણે જોવા જઈએ તો દેશી ગાયની અંદર આ રોગ ઓછી માત્રામાં એટલે સાપેક્ષમાં ઓછો જોવા મળે છે, પણ સૌથી વધારે જોવા મળે એ શંકર ગાયની અંદર. અને ઘણી વખત શું થાય કે વાયરસની જે તીવ્રતા છે બરોબર, એની તીવ્રતા જે છે એ પશુની અંદર કેટલી માત્રામાં ઉમેરાણેલી છે મતલબ માખી કે મચ્છર દ્વારા અથવા તો જ્યાંથી એ રોગ ફેલાણો છે એ દરમિયાન એમને રોગ જે છે કેટલી માત્રામાં ફેલાણેલો છે તો કેટલી માત્રામાં અંદર વાયરસ આવેલા છે એના પર એમની એમની જે રોગની સ્થિતિ પર ડિપેન્ડ કરે, અને ઘણી વાર વધારે માત્રામાં વાયરસ આવવાના કારણે રોગ એકદમ વિકરાળ સ્વરૂપ ધારણ કરે છે, એકદમ પુર રોગ એમ તીવ્ર સ્વરૂપ ધારણ કરે છે. આવા જે પશુ છે એમાં મૃત્યુનું પ્રમાણ વધારે રહે છે, અને ખાસ કરીને આ રોગ આપણે જેમ કીધું ઘેંસની અંદર પહેલા હાલ તો એટલો બધો જોવા ના મળતો, છેલ્લા 2-3 વર્ષથી આ રોગ આપણે જોવા મળતો હોય છે. ખાસ કરીને સૌથી સૌપ્રથમ મહારાષ્ટ્ર, ઝારખંડ, ઓરિસ્સા અને ધીમે ધીમે હેરફેરના કારણે જેમ પશુઓની અંદર હેરફેર થતી હતી ગુજરાતમાં લઈ જાય, ગુજરાતમાંથી પછી મહારાષ્ટ્રમાં લઈ આવે, તો આવી સ્થિતિની અંદર રોગની રોગનો જે ફેલાવો જે છે એક પશુમાંથી બીજા પશુમાં ફેલાવો થતો ગયો, અને ધીમે 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 હાલે ત્યારે એટલી વિકરાળ સ્વરૂપ એમને ધારણ કર્યું કે જેનાથી ઘણા બધા પશુઓમાં આ રોગ એક સાથે જોવા મળ્યો. અને મોટાભાગે આપણા રાજ્યની અંદર પહેલા તો આજ તમે 1 કે 2 વર્ષ પહેલાની વાત કરો તો એ છૂટાછવાય કંઈક કંઈક કેસ જોવા મળતા, પણ હાલ મતલબ કે આ રોગનું જે ફેલાવાની વાત છે મતલબ કે સૌરાષ્ટ્રમાં જે સૌરાષ્ટ્ર રિજિયનનો મતલબ પર્ટિક્યુલર આપણે વાત કરીએ તો પાંચાળ વિસ્તાર, પાંચાળમાંથી મોટાભાગના મધ્ય ગુજરાતમાં અથવા તો જ્યાં સુરત બાજુ પશુઓ લઈને ચારવા માટે અથવા તો પાણીની અછત હોવાના કારણે ઘણીવાર સ્થળાંતરણ થતા હોય છે, એવી સ્થિતિની અંદર આ રોગ બહારથી જે આવેલા પશુ છે રોગિષ્ઠ પશુ છે એમાંથી એકબીજા વિસ્તારમાં ફેલાવો થતો હોય છે. ખાસ કરીને રોગના ફેલાવા માટે મુખ્ય જો પરિબળ હોય તો એ માખી અને મચ્છર છે. માની લો કામાં શું થાય કે ભાઈ એક કોઈ ગાય કે કોઈ આપણી બાજુમાં જે કોઈ રહેતું હોય મતલબ એમને પશુને રોગ થયો હોય, માની લો કે મગન કાકાની ભેંસને ગાંઠદાર ત્વચાનો રોગ થયો, ગાંઠદાર ચામડીનો રોગ થયો, આપણને ખબર છે ભાઈ એક મગન કાકાની ભેંસને થયો તો આપણે મગન કાકાને ખરેખર બીજાને કહેવું જોઈએ કે ભાઈ તમારા ઢોરને જરા ચેતવજો કે અમારા ઢોરને આ પ્રકારનો રોગ થયો છે, જેના કારણે શું થાય બીજા પશુમાં થતો અટક છે. મગન કાકા સગન કાકાને કહેશે જ નહીં કે મારી ગાય કે ભેંસને આ પ્રકારનો ગાંઠદાર ચામડીનો રોગ થયો છે, તો એ બીજાને ખબર પડશે નહીં. માની લો કે મગન કાકા છે એની એ જ ભેંસ જે છે રોગિષ્ઠ જે છે જે ભેંસને કે ગાય કે ભેંસને ગાંઠદાર ત્વચાનો રોગ થયો છે એ ભેંસને અવાડે પાવા જશે ગામના, અને ત્યાં આખા ગામના ઢોર પીતા હોય. તો હવે ખરેખર મગન કાકાએ શું કરવું જોઈએ કે આવા જે પશુ જો છે એમને અવાડે પાવા લઈ જવા જોઈએ નહીં, અને જો લઈ જાય તો મોઢામાંથી અને જે ગાય કે ભેંસ છે તેમને મોઢામાંથી પણ વાયરસ બહાર આવતો હોય, એમની લાળ મારફતે એમના બહારના જે બીજા ચામડીમાં જે ગાંઠો થયેલી હોય એમના કારણે એના પર બહારના જે ગામને પાદર કીચડમાં માખી મચ્છર બેઠા હોય એમના પર બેસીએ, પછી એ માખી મચ્છર બીજા પશુમાં બેસીએ, તો આના કારણે રોગ જે છે એક પશુમાંથી બીજા પશુમાં ફેરફાર થશે. એટલે આમાં શું થાય મગન કાકા જો કાળજી લે તો બીજી 5 ભેંસને રોગ થતો અટકે કે ભાઈ મારી ભેંસને આ રોગ છે, પણ મગન કાકાને એ ખબર હોય કે આ ગાંઠદાર ચામડીનો રોગ છે, આ પ્રકારનો વાયરસ છે જે બીજા પશુમાં ફેલાય છે. અને ખરેખર આના માટે જવાબદાર જે છે ખાસ કરીને એ ખાસ માખી અને મચ્છર છે. માખી મચ્છર કેમ કે ખાસ કરીને જે માખી અને મચ્છર જે છે એ લાંબા અંતર સુધી એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકતા હોય છે, અથવા ઉડીને અથવા તો પવનની દિશામાં આગળ વધીને એક જગ્યાએથી બીજી જગ્યાએ જતા હોય છે. તો અહીં જે રોગિષ્ઠ પશુ છે એમને કરડેલી જે માખી છે અથવા મચ્છર છે એ ત્યાંથી જઈને બીજા પશુમાં કોઈને થશે, તો આવી સ્થિતિની અંદર એ પશુ જ્યાં એ જે માખી મચ્છર જે છે એ બીજી જગ્યાએ જ્યાં સ્થળાંતર થયું છે એવી જગ્યાએ જ્યાં બીજા પશુને કરડશે અથવા
જે કઈ એમને માખી મચ્છર ને શું હોય, એમને કઈ આપણા કઈ લેવા દેવા હોય ને જાજુ, એમને શું હોય એમના ખોરાક આરે થી મતલબ હોય, એટલે એ બીજા ઢોર ઉપર બેસશે જે રોગિષ્ઠ છે, રોગિષ્ઠ પશુ માંથી તંદુરસ્ત પશુમાં બેઠશે. તો આ જે રોગના વાયરસ છે એ તંદુરસ્ત પશુમાં નાખશે, એમના કારણે આ રોગ ઘણી વાર મોટા ભાગે થતો હોય છે. અને જો આમાં મગન કાકા જો કાળજી લે તો કે ભાઈ ઢોરને એમની જગ્યાએ રાખે, એના કોઢમાં રાખે અને બીજી જગ્યાએ ન લઈ જાય, સ્થળાંતરણ ના કરે, ખોરાક પાણી અલગ રાખે, તો બીજા પશુને થતો અટકે છે. ખાસ કરીને આ એક ચિત્ર જે છે એની અંદર કેવી કેવી સ્થિતિમાં વાયરસનો ફેલાવો સૌથી વધારે થાય છે અને કેવી કેવી સ્થિતિમાં જો આપણે ધ્યાન રાખીએ તો આ રોગનો જે ફેલાવો જે છે એ અટકી શકે. આમ તો ખાસ કરીને તમે જોવા જાઓ કોઈ શરૂઆતની અંદર જ્યારે બી કોઈ રોગ ફેલાય ત્યારે એની જે કેસની સંખ્યા જે છે એકદમ જૂજ માત્રામાં, એટલે કે ઓછી માત્રામાં હોય છે. આવી જે સ્થિતિની અંદર મતલબ કોઈ આ જે રોગિષ્ઠ પશુ જે છે, આ તમે જોઈ શકો જે રોગિષ્ઠ પશુ એક હોય બરોબર, એની ઉપર માખી મચ્છર બેસે, એમને કરડે, એટલે એ જે માખી મચ્છર એમને કરડ્યા છે એમના કારણે એ માખી મચ્છર પછી જઈને તંદુરસ્ત પશુને અથવા તો સ્વસ્થ પશુને કરડશે. એટલે આ રોગ એક પશુમાંથી બીજા પશુમાં આ રીતે મચ્છર મારફતે અથવા માખી મચ્છરમાં માખી હોય કે ઈતરડી હોય, ઈતરડી બી એક જવાબદાર કારણ છે. કારણ કે ખાસ કરીને ઈતરડી જોવા જઈએ તો આમ ઈતરડી જે હાલ તમે જ્યાં બી જાઓ ત્યાં લોકો માણસો એવું મતલબ પશુપાલક ભાઈ એવું કે અમારા ખીલેથી ઈતરડી કહેવાય જુવા કે ચાંચડ આ જે જુવા છે એ જતા નથી. પણ ખાસ કરીને જે આવી સ્થિતિની અંદર જ્યારે રોગ ફેલાતો હોય ત્યારે જે રોગિષ્ઠ જે પશુ છે, રોગવાળું જે પશુ છે એમાંથી ઈતરડી કરડી અને બીજા પશુને જ્યારે કરડે છે ત્યારે ખાસ કરીને તમે જોવા જાઓ તો એ તંદુરસ્ત પશુને એ કરડીને નીચે ખરી જાય છે અથવા જમીન પર પડે છે અને જ્યારે બીજા પશુની ઉપર ચડે છે ત્યારે એ સ્વસ્થ પશુને પણ એ સ્વસ્થ પશુની અંદર પણ એ વાયરસનું ફેલાવો જે છે એટલે વાયરસને એની અંદર પ્રવેશ આપે છે. અને જ્યાં પ્રવેશ કઈ રીતે મળે એને કંઈ શું કહેવાય કે બારીકે બારણા દરવાજા શું કહેવાય એવું તો કશું હોવાનું નથી, પણ જ્યાં કરડે ત્યાં લોહી નીકળવાનું, એટલે લોહીની સાથે આપણે જે મોઢું છે એમાં લાળ ગ્રંથિ, એ લોકોની જે માખી મચ્છરની લાળ ગ્રંથિમાં આ પ્રકારના વાયરસનું ઘણીવાર કાતવાનું જે લોહી સૂચેલું હોય બીજા રોગી પશુનું એ લોહી મારફતે અથવા જ્યાં કરડે છે એના દ્વારા વાયરસ તંદુરસ્ત પશુના શરીરમાં પ્રવેશે છે. બીજી વસ્તુ કે આવા રોગનો ફેલાવો ક્યારે ક્યારે વધે છે, 12 મહિના જોવા મળે કે ક્યારેક ક્યારેક જોવા મળે કે ચોમાસામાં જોવા મળે, ઉનાળામાં જોવા મળે, શિયાળામાં જોવા મળે. તો આ રોગ ખાસ કરીને તમે જોવા જાઓ તો ઉનાળાના છેલ્લા દિવસોમાં અને ચોમાસા પહેલા એવા દિવસોની અંદર, ખાસ કરીને જે એવા દિવસો છે જેમાં તણાવભર્યું વાતાવરણ જોવા મળે ઘણી વાર, કાં તો વધારે તડકો હોય, વધારે વરસાદ હોય, આવી સ્થિતિમાં આ રોગનો ઉપદ્રવ છે, વિષાણુનો ઉપદ્રવ સૌથી વધારે થતો હોય છે. એટલે કેવા ફેરફાર કે ભારે વરસાદ પડ્યો હોય અથવા ખૂબ તડકો હોય તો ઘણી વાર આવી સ્થિતિની અંદર છેલ્લા જયારે ભેજ વધે ત્યારે માખી મચ્છરનું પ્રમાણ ઓટોમેટિક વાતાવરણમાં સામાન્ય રીતે વધતું હોય છે. તો આવી સ્થિતિની અંદર વાતાવરણમાં જો ફેરફાર થાય જ્યારે પણ ત્યારે આ રોગની થવાની સંભાવના છે એ વધી જતી હોય છે. અને ઘણીવાર શું થાય કે આવી ઉનાળાની અંદર રોગ જ્યારે થતો હોય ત્યારે બહારના દેશમાંથી આપણે પશુ લઈ આવ્યો હોય કે વિદેશમાંથી જો કોઈ પશુ લઈ આવ્યો હોય તો એ પશુમાંથી કે જ્યાં આવ્યું છે ત્યાંથી એમના ધણમાંથી મતલબ કોઈ એક કોઈ ગોવાળ છે એમને મતલબ 25-30 ઢોર છે કે બહારથી મતલબ આ કોઈ ઘણા પશુપાલક ભાઈ એવા બી હોય છે મતલબ જે ઢોર પશુ રાખતા હોય 8-10 પશુ અને મોટા પશુ વેચતા હોય ઘણીવાર ક્યાંકથી વેચાતું કોઈ પશુ મળતું હોય ધંધો જે કરતા હોય લેવેચનો તો એવી જગ્યાએ ઘણીવાર આવા રોગની થવાની સંભાવના છે ઘણી બધી ફેલાવાની સંભાવના છે ઘણી બધી વધતી હોય છે. આમ તમે જોવા જાઓ તો કોઈ મતલબ કે જાદવ બાબા છે એ કંઈથી અમેરિકાથી ગાય લઈ આવ્યા અને ગાયમાં વાયરસ આવ્યો અને જાદવ બાબા પાસે કેટલી ગાયું છે 50 ગાયું છે. હવે એ ગાયને બહારથી લાવ્યા એટલે સીધી એમને ટોળામાં મૂકી દીધી એટલે ધણની અંદર મૂકી દીધી કે ભાઈ ગાય ભેગી ગાય ફરે. એટલે આવી સ્થિતિની અંદર હવે એ ગાયને રોગ છે જાદવ બાબાને ખબર છે નહીં, એટલે દાદાને શું થાય કે ભાઈ બહારથી હું તો 1,00,000 રૂપિયા દઈને ગાય લઈ આવ્યો અને મોટી હાથી રેખી ગાય હોય આમ શું કહેવાય તાજી માજી તંદુરસ્ત હોય એને રોગની સંભાવના કંઈ હોય નહીં, પણ ખરેખર એ ગાયની અંદર વાયરસ હશે એ દાદાને ખબર છે નહીં. તો આવી સ્થિતિની અંદર આવી પરિસ્થિતિની અંદર જાદવ દાદાએ
જે ટોળામાં ગાય મૂકી એટલે એમને ધીમે ધીમે ખબર પડી, જેમ ગાયને તાવ ચડ્યો ગાય આવીને બીમાર પડી, એટલે આપણે શું કરીએ ભાઈ આ રોગની અંદર શરૂઆતની અવસ્થામાં તાવ ચડે, એટલે એ તાવની સ્થિતિની અંદર દાદાને ખબર નથી. અને એ જે તાવ ચડ્યો એટલે તાવ ક્યારે ચડે કે લોહીની અંદર વાયરસ હોય ત્યારે, આપણે ઘણી વાર આપણે કહીએ ને કે ઇન્ફેક્શન હોય બરોબર, આપણે રોગી માનલો કે આપણને પોતાને બી તાવ આવે ત્યારે લોહીની અંદર ઇન્ફેક્શન હોય તો જ આપણને તાવ આવે, નકર આવે નહીં. આવી સ્થિતિની અંદર મતલબ માખી કે મચ્છર સરવા ઢોરને તમે લઈ જાઓ બધી ગાયની ભેગી, નવી ગાય લાવો એમની બી ભેગી લઈ જાઓ, એટલે શું થાય કે આ રોગનો ફેલાવો જે રોગિષ્ટ ગાય છે એમાંથી બીજી ગાયમાં ફેલાશે. તો ખાસ કરીને આજે છે સ્થિતિ એને કંટ્રોલમાં લાવવા માટે, એટલે એને નિયંત્રણ કરવી હોય તો એને અટકાવવા માટેના ખાસ આ પ્રકારના જે આપણે પગલાં લઈએ, કાળજી લેવામાં આવે, જેને આપણે માવજત કહીએ છીએ. સારી કાળજી કરવામાં તો આ રોગનું થતું રોગ થતો અટકી શકે છે. અને ઘણીવાર વાતાવરણના ફેરફારના કારણે આ રોગ છે લાંબા અંતર સુધી, તો લાંબી દિશામાં જે કે પવન દિશામાં આપણે ઘણી વાર નથી કહેતા કે કોઈ વસ્તુ વાયુવેગે ફેલાણી, એમ વાત કોઈક મતલબ કોઈ વાત થતી હોય એવી સારી વાત કે નબળી વાત હોય તો માણસું કે ભાઈ વાત વાયુવેગે ફેલાણી એમ, તો આ રોગ બી એ રીતને વાતાવરણમાં ફેરફાર થાય તો પવન દિશામાં આ રોગ ફેલાવાની સંભાવના પણ રહેલી છે. એનું કારણ મુખ્ય માખીને મચ્છર છે, કારણ કે પવન દિશા માખીને મચ્છર પણ ઉડશે તો એક જગ્યાએથી બીજી જગ્યાએ માખી મચ્છર જશે અને આ રોગ તે વિસ્તારમાં થશે. હવે ખાસ કરીને એક બીજું બી ઉદાહરણ છે, મતલબ કે કોઈ ઈતરડી છે બરોબર, તમે અહીં તમે જોઈ શકો છો આ ઈતરડી જે છે એ પહેલી સ્થિતિની અંદર મતલબ કે આપણે ઝીંગોડા ગીંગોડા એક પહેલા અવસ્થા, જે આમાં ચાર અવસ્થા હોય, પહેલાં ઈંડું હોય, પછી એમને લાડવા એટલે નાનો કીડો હોય એમાંથી બાળ ઈતરડી થાય અને એમાંથી ઈતરડી બને. આ રીતની ચાર અવસ્થામાંથી ઈતરડી જો પુખ્ત જે તમને દેખાય છે અત્યારે હાલ, એને ચાર અવસ્થામાંથી પસાર થવું પડે છે. તો એ દરમિયાન મતલબ કે એમને વર્ષની અંદર લોહી ચૂસવું પડે છે પશુઓમાંથી, તો એવી સ્થિતિ દરમિયાન મતલબ ઈતરડી એક પશુ રોગિષ્ટ પશુની ઈતરડી કરડી અથવા એમાંથી લોહી પીધું અને બીજા પશુ ઉપર સ્ટેજ અવસ્થા બદલાવી અને બીજા પશુઓમાં ગઈ, તો એ પશુને વાયરસ એની એ બીજા પશુની અંદર કરડશે એટલે વાયરસ એ પશુમાં ઉમેરાશે. આવી સ્થિતિની અંદર જો ઈતરડીનો ઉપદ્રવ રોકવામાં આવે તો આ રોગને આપણે ત્યાંથી થતો અટકાવી શકાય છે. ખાસ કરીને બીજી વાત તમે જોવા જાઓ, રસીકરણ દરમિયાન મતલબ કોઈ વિસ્તાર છે એમાં ખરવાનું આપણે રસીકરણ કરાવતા હોય આવા સમયની અંદર, તો રોગ ફેલાણેલો છે મતલબ આ ગાંઠદાર ત્વચાનો રોગ એ વિસ્તારમાં ઘણી જગ્યાએ જોવા મળે છે, તો વેક્સિન કરવાવાળા મતલબ વેક્સિન જે કરતા હોય એ જો નવી નીડલ અથવા તો આપણે જે ઇન્જેક્શન હોય બરાબર એ ઇન્જેક્શન અને સોય જે છે એ ના બદલાવે તો પણ આ રોગ ફેલાય છે. ઈતરડી મારફતે ખાસ કરીને એક પશુઓમાંથી બીજા પશુમાં ફેલાતો હોય છે. અને બીજી સ્થિતિની અંદર ખાસ કરીને આ રોગ જે છે એ જ્યારે સ્થળાંતર થવામાં આવે, જેમ મેં કીધું ને કે પાંચાળ મતલબ આપણે પાંચાળ વિસ્તાર છે બરાબર, એ વિસ્તારમાંથી મોટા ભાગે પાણીની અછત હોય એ દરમિયાન શું કરે કે ભાઈ ઉનાળાના છેલ્લા મહિનાની અંદર એ ઓલા ઉનાળાની અંદર પાણીની અછતના કારણે મધ્ય ગુજરાત અથવા તો સુરત બાજુ સ્થળાંતર થતા હોય છે. તો આવી સ્થિતિની અંદર વાયરસ અહીંથી ત્યાં વાહનમાં શું થાય કે આપણે એકદમ ખીચાખીચ ભરી લઈએ બરોબર, જેટલા સામે જો પશુ એટલા ભરી લઈએ, શું થાય કે એના કારણે ઢોરની અંદર તણાવ પેદા થાય. આવી સ્થિતિની અંદર ત્યાં તમે લઈ જાઓ એટલે ત્યાં રહ્યા, એટલે ત્યાં મતલબ સુરતની અંદર ત્યારે હાલ રોગ જોવા મળતો હોય તો સુરતમાંથી એમને પાછા આવવાનો સમય છે વરસાદ થયા પછી. મતલબ કંઈ આપણા જે સૌરાષ્ટ્રની અંદર વરસાદ થાય પછી ઘાસ ચરિયાણ તૈયાર થઈ જાય એ પછી મોટા ભાગે પાછા ફરતા હોય, તો એ દરમિયાન આ રોગની થવાની સંભાવના જે છે એ સૌથી વધારે છે. આવી સ્થિતિની અંદર ત્યાંથી સુરતમાંથી પાછા જે તે વિસ્તારમાં મતલબ કે સૌરાષ્ટ્રમાં ભાવનગર રાજકોટ જ્યાં પણ અમરેલી એવા જે વિસ્તારના હશે ત્યાં જશે તો આ રોગ ત્યાંય પણ ફેલાવશે. એટલે સ્થળાંતરણ દ્વારા આ રોગનું ખાસું મહત્વ રહેલું છે, કારણ કે જો આ રોગને અટકાવવો તો સ્થળાંતર ઉપર ખાસ એવી તમારે પકડ જમાવી પડે, એનું જે સ્થળાંતરણ છે પશુઓનું એ ખાસ કરીને રોગિષ્ટ વિસ્તાર જે છે ત્યાંથી અટકાવવું જોઈએ. ખાસ કરીને આ રોગનો ફેલાવો જે છે એ રોગિષ્ટ પશુ છે એમના શરીરમાંથી મતલબ નાકમાંથી નીકળતું પ્રવાહી અને ચામડી ઉપર થતી ગાંઠો જે છે એ ગાંઠો ફૂટે એટલે એમાંથી રસી નીકળતો, એ રસીમાં ખૂબ જ માત્રામાં એકદમ ભારે માત્રામાં વધારે માત્રામાં વાયરસ હોય છે. તો આવી સ્થિતિની અંદર વાયરસ એ નીચે આવશે અથવા તો બીજા જાનવરના સંપર્કમાં આવશે અથવા માખી મચ્છર જે મતલબ રસી હોય માવાદ હોય તો ત્યાં માખી મચ્છર વધારે બેઠશે, એટલે આવે આ કન્ડિશનની અંદર
માખી મચ્છર દ્વારા બીજા પશુઓમાં રોગ થવાની સંભાવના વધશે અને આજે એના પ્રવાહી જે બહાર નીકળ્યું જે ગાંઠ જે થઈ છે એમાંથી જે રસી જે નીકળ્યું એમાં વાયરસની માત્રા ખૂબ જ વધારે હોય. નાકમાંથી વહેતા જે પ્રવાહી છે એમાં પણ તમને જોવા મળશે વાયરસ. આંખમાંથી આંસુ પડતા હોય, મતલબ ખાસ કરીને તાવ હોય ત્યારે પણ એ વાયરસનું આંસુની અંદર પણ બહાર આવશે. દુધાળ પશુ જે છે તો દુધાળ પશુ દવા દેતું અથવા ખાસ કરીને તાજું વૈયાણેલું હોય જેની દૂધ ઉત્પાદન ક્ષમતા જે વધારે હોય એવા પશુને આ રોગની થવાની સંભાવના ખરેખર વધારે હોય છે. અને એ વાયરસ છે રોગ થયા પછી એ પશુના દૂધમાં પણ આવશે. અને ચામડીમાંથી ખરેલા ભીંગડા, મતલબ કે ગાંઠ થાય પછી ગાંઠ ફૂટી જાય અને ઉપરનું જે ઘણીવાર શું થાય એકદમ કઠણ કાળા કલરનું ભીંગડું જેવું થઈ જાય એ ભીંગડું ખરે તો એ ભીંગડાની અંદર પણ વાયરસ હોય છે. અને બીજી વસ્તુ કે ખાસ કરીને નર પશુ હોય તો એમના વીર્યમાંથી પણ આજે છે વાયરસ બહાર આવતો હોય છે. તેથી રોગનો ફેલાવો અને આ વસ્તુઓ, મતલબ કે જે રોગી પશુ જે છે એમાંથી નીકળતા જે પ્રવાહી છે, રસી છે, નાકમાંથી નીકળતું જે ચીકણું પ્રવાહી છે એમાંથી ભરપૂર માત્રામાં, ખૂબ જ માત્રામાં વાયરસ બહાર આવતો હોય છે. અને એનો ફેલાવો માખી મચ્છર દ્વારા એક પશુમાંથી બીજા પશુમાં ઝડપથી થતો હોય છે. ખાસ કરીને જે રોગિષ્ઠ પશુ જે છે એમનું જે ખોરાક પાણી છે એનાથી પણ આ રોગ ફેલાય. મતલબ કે રોગિષ્ઠ પશુ કોઈ એક પશુને, માન લો કે આપણી બગરી ભેંસ હોય, બગરી ભેંસને ગાંઠદાર ત્વચાનો રોગ થયો અને એમને આપણે, માન લો કે આપણી બીજી કાળી ભેંસ હોય કે ભૂરી ભેંસ હોય એમને પડખે રાખતા હોય, ભેગી બાંધતા હોય તો એ એમનું પાણી, મતલબ કે આપણે વાડી હોય તો મોટાભાગે શું થાય અવાડો આપણે એક જ હોય કે બધી ભેંસનો અલગ અલગ અવાડો જ કરતા નથી. તો એવા કારણે દૂષિત પાણી, મતલબ કે આપણે જે ભગરીએ પાણી પીધું બરોબર, પછી એ પીધા પછી ભૂરી પીવા જશે તો એમને પણ આ રોગ થવાની સંભાવના ખૂબ જ માત્રામાં રહે. પછી ઘણી વાર શું થાય, ભગરી હતી એ દવા દેતી હતી બરોબર, એમનો ઓગાહ જે હતો, મતલબ ખાધું હોય આપણે દૂધના ઢોરને સામાન્ય રીતે શું કરી આપણે સારું નીરતા હોય, તો આવી સ્થિતિની અંદર એ જે ભગરી છે ખરેખર રોગિષ્ઠ હતી. તો આ જે છે રોગિષ્ઠ હતી અને એનો જે ઓગાહ જે છે બરોબર, એ આપણે કોણ નીરો, ભૂરીને, તો ભૂરીને પણ આ રોગ થવાની સંભાવના રહેશે. ખાસ કરીને પાણી અને ખોરાક દ્વારા પણ, કહેવાનો મતલબ કે ખાસ કરીને પાણી અને ખોરાક દ્વારા પણ આ રોગનો ફેલાવો થાય છે. કયા રોગને, કયા પશુને રોગ થવાની સંભાવના સૌથી વધારે હોય છે તમે જોવા જઈએ તો ખાસ કરીને બધી જ ઉંમરમાં, એટલે નાનાથી માંડી મતલબ પાડરું વાસરું એ બધાની અંદર આ રોગ થવાની સંભાવના વધારે હોય છે. અને ખાસ કરીને તાજા બચ્ચા, એટલે ગાય ભેંસ વૈયાણી હોય તો એમાં પણ આ ખરેખર રોગ થવાની, તાજા બચ્ચા છે એમાં બી તમને આગળ હમણાં બતાવું છું કે એમાં બી રોગ જોવા મળે છે. અને તમે જોશો કે ખરેખર એમાં બી એકદમ ક્લિયર કટ જે એકદમ ચોખ્ખી ગાંઠો તમને દેખાશે. અને તાજા વૈયાલા જે પશુ છે એ પશુની શું હોય કે વૈયાય એટલે રોગ પ્રતિકારક ક્ષમતા જેને કહી એ ઘણી ઓછી હોય છે, જે ખરેખર બીજા પશુમાં હોવી જોઈએ એની સાપેક્ષમાં જે તાજું વૈયાણેલું પશુ છે અથવા તો વૈયાવાની તૈયારીવાળું જે પશુ છે એ પશુ જે છે એમને રોગ થવાની સંભાવના સૌથી વધારે રહેશે. અને કાં તો શું હોય કે વૈયાવાની જે સાંજસવાર થઈ રહ્યા હોય ભેંસો કે જે ગાય કે ભેંસ વૈયાવાની છે, તૈયારી હોય વૈયાવાની, સાંજસવાર થઈ રહી છે તો એવા સાંજસવાર જે છે એવી સ્થિતિની અંદર પણ આ તમને જોવા, રોગની જે તીવ્રતા છે એ તમને જોવા મળશે. અને આ જે રોગનો ફેલાવો છે એના પર અસર કરતા પરિબળો કયા છે, કેવી પરિસ્થિતિમાં રોગ થવાની સંભાવના વધે. સામાન્ય રીતે વાત કરીએ તો આપણે વાત કરીએ ભારે વરસાદની સ્થિતિ હોય કે જ્યારે પૂરની એવી સ્થિતિ હોય, બહુ વરસાદ પડ્યો હોય ત્યારે શું હોય, ઢોરની ઉપર તણાવ હોય. કારણ કે શું થાય, માખી મચ્છરનો ઉપદ્રવ એટલો બધો હોય, ખોરાક પાણી એટલા સારા હોય નહીં, ખોરાક પાણી બધા આપણે શું કહીએ કે ગભરાઈ ગયા હોય, જે ખરેખર જે રેગ્યુલર આપણે નીરતા હોય એ પશુ હોય એવો ચારો જે મળતો નથી, એના કારણે શું થાય ઢોર ઘણી વાર ભૂખ્યા રહેતા હોય. એટલે શું બધા પરિબળો જે છે, બધી પરિસ્થિતિ ભેગી થવાના કારણે પશુને રોગ થવાની સંભાવના વધી જાય છે. અને આ દરમિયાન એટલે ચોમાસે જ્યારે વરસાદ વધારે હોય ત્યારે માખી મચ્છરનો ઉપદ્રવ જે છે એ બહાર કરતા જે કોઢમાં જે પશુ બાંધેલા હોય એમની વચ્ચે વચ્ચે વધારે હોય, એટલે એક જગ્યાએ પશુ એકત્રિત થયેલા હોય ત્યારે આ રોગ થવાની સ્થિતિ ખરેખર વધી જાય છે. અને બીજી વસ્તુ કે ખાસ કરીને ગાય કે ભેંસ વૈયાણા હોય એને બચ્ચું ધાવતું હોય અને માતાને જો રોગ થશે, ગાયને રોગ થશે તો એના વાસરૂને પણ આ રોગ થશે. અથવા જે માન લો કે આંચળ પર, માન લો કે કંઈ જોવા મળો તો આંચળમાં ચાંદા પડ્યા હોય, જે ગાંઠો છે આંચળમાં, આંચળ ઉપર પણ જોવા મળે, અડર પર માલક જે આવશે
એના પર તમને ગાંઠો જોવા મળશે. તો એક બચ્ચું જે માતાને ધાવતું છે તો એમાંથી પણ જે આંતળ ઉપરની ગાંઠો છે ફૂટવાને કારણે વાયરસ ડાયરેક્ટ સીધો વાછરડા કે પાડીના મોંમાં જશે અને આ રોગનો ફેલાવો થશે. બીજી વસ્તુ, ખાસ કરીને રોગથી સાજા થયેલા જાનવર જે છે એમાંથી મતલબ રોગ પશુને થયો અને જે ગાંઠ થઈ છે ગાંઠ એકદમ સુકાઈ ગઈને નાની થઈ ગઈ, તો નાની થવાના કારણે અને નાની થવાના કારણે ઉપરનું જે ભીંગડું છે જમીન પર નીચે પડી જાય છે અને આ જે ભીંગડું જે છે એ ભીંગડામાં ખૂબ ભરપૂર માત્રામાં વાયરસ હોય છે અને જે વાયરસ ભરપૂર માત્રામાં હોવાના કારણે આ જે રોગ જે છે એ બીજા પશુ મતલબ જે કોડમાં બીજા પશુઓ જે બાંધેલા છે એમને આ રોગ થશે. અને બીજી વસ્તુ, મતલબ આ જે ભીંગડા છે એ જો આપણે સાફ સફાઈ ન કરવામાં આવે કોડની સમયસર, આપણે જે મતલબ જે પશુ કોડ છે એની અંદર રોગ થયો એક પશુને, તો એ પશુ જે રોગ થયો છે એમને સારું થઈ ગયા પછી ખરેખર અથવા તો વચ્ચે જ્યારે બી સમયસર જે આપણે સવાર સાંજ કોડની સફાઈ કરતા હોય અથવા તબેલાની સફાઈ કરતા હોય તો એ દરમિયાન ખાસ કરીને તમારે કે ભાઈ આ જે ભીંગડાવાળા મતલબ રોગીશ પશુ એમની જગ્યા ઉપર જે કંઈ આપણે દવા કંઈ નાખવાની હોય તે પશુ ચિકિત્સકની ભલામણ મુજબ દવા એમના પાસે લઈ અને દવા નાખી અને જે એમના જે આવા જે ભીંગડા છે એને નિષ્કાસિત કરવા જોઈએ અથવા તો દૂર કરવા જોઈએ અથવા એવી જગ્યાએ નાખવા જોઈએ જેથી બીજા પશુને રોગ થવાની સંભાવના ઓછી થાય અથવા તો ન થાય. ખાસ કરીને રોગના કારણે પશુપાલકને થતું આર્થિક નુકસાન, કારણ કે રોગ તો થાય બરોબર, તો બધાને નુકસાન તો થવાનું કારણ કે એવડો મોટો કોરોના આવ્યો દેશને આખો તોડી નાખ્યો, તો એમ આમાં બી એવું જ થાય છે. કારણ કે જેટલો રોગ ફેલાશે વધારે થશે એટલે એટલી માત્રામાં પશુપાલકને ભારે નુકસાન થશે. ખાસ કરીને નુકસાન કઈ રીતે થાય, તમે જોવા જાઓ તો દૂધ ઉત્પાદન પશુની જે દૂધ ઉત્પાદન ક્ષમતા છે એ ખૂબ જ ભારે માત્રામાં ઘટાડો થાય અને પછી દૂધ વધવાની સંભાવના જે છે એ ઘણા લાંબા સમયે છે. એટલે કારણ કે આમ પશુ તમને મહિનો કે દોઢ મહિનો દૂધ ના આપે તમને કેટલું નુકસાન થાય, એટલે એથી એના કારણે આપણે ખરેખર આર્થિક રીતે પરવડે નહીં. અને આ રોગ થવાના કારણે પશુની જે પાચન ક્ષમતા છે જે પશુ ખાતું પીતું બરોબર એ ખાવા પાચન ક્ષમતા ઓછી થશે અને ઓછી થવાના કારણે પશુ છે દુબળું થશે, એટલે એ બી એક પરિબળ છે કે જે પશુને તંદુરસ્ત થવા માટે અથવા જે હૃષ્ટપુષ્ટ હતું એ હૃષ્ટપુષ્ટ જે પશુ હતું એ પશુ છે એ ઘણા લાંબા સમયે પાછું એ જે બીમારી અવસ્થામાંથી બહાર આવશે. અને ખાસ કરીને આ જે ગાંઠદાર ત્વચાનો રોગ છે એમાં થયા પછી કારણ કે શું થાય કે એ જનન માર્ગ ઉપર પણ અસર કરે છે, તો એમના કારણે પશુમાં વંધ્યત્વ આવશે. એટલે ઘણીવાર શું થાય કે ભાઈ તકલીફ ન હોય કંઈ પશુપાલક, ઘણીવાર એવું કે અમારે ગાય કે ભેંસને કશું કંઈ હતું નહીં, તો આવા આ જે સ્થિતિના કારણે આવી જે સ્થિતિ હતી કે ભાઈ પહેલાં કશું કંઈ હતું નહીં બરોબર કંઈ ના હોય અને પછી શું થાય કે રોગ થયો અને રોગ થયા પછી આવા કાં તો વારંવાર ઉથલા મારવા કાં તો પશુ બંધાવવું નહીં આવા બધા પ્રશ્નો જોવા મળતા હોય છે. અથવા ઘણીવાર શું થાય કે ગાભણ જે પશુ હોય છે એ તરવાઈ જતું હોય છે એવી બી ઘણીવાર, કારણ કે વાયરસ તીવ્ર માત્રામાં વાયરસનું જો જોર હોય તો પણ આ રીતના ઘણીવાર પશુ તરવાઈ જતા હોય છે. અને ખાસ કરીને પશુના વજનમાં અને કાર્યક્ષમતામાં ઘટાડો થાય, ખાસ કરીને બળદ હોય બરોબર, બળદની અંદર જો આ રોગ થયો તો જે ખરેખર પહેલાં એ કામ કરતો કામ તમને જે આપતો ખેતરમાં, મતલબ ખેતરમાં તમે પહેલાં 5 કલાક આપતા તો પશુ બળદને કશું થતું નહીં, પણ હવે તમે 1/2 કલાક કે કલાક આંકો તો શું થાય કે એ જે થાકી જાય તો હાંફવા મળે આવી સ્થિતિ પણ તમને જોવા મળશે. અને જે દુધાળા જે પશુ છે એમને જો આ રોગ થયો હોય તો આંતળનો રોગ જેને આપણે મસ્ટાઇટિસ કહીએ બરાબર એ રોગ થવાની સંભાવના પણ ઘણી બધી વધારે રહે છે. અને ખાસ કરીને રોગના લક્ષણો જે તમને ખાસ કરીને મુખ્ય બાબતો જે બતાવવાના છે એ રોગના લક્ષણો જે છે એ કેવી કયા પ્રકારના હોય છે અને કેવી રીતે લક્ષણોની શરૂઆત થાય છે એ ખરેખર ખાસ આપણે જોઈએ કે શરૂઆતની જે સ્થિતિ છે રોગની એમાં પશુને તાવ આવે છે, નાકમાંથી પાણી પડતું હોય, આંખમાંથી આંસુડા પડતા હોય, આવી સ્થિતિ શરૂઆતની અવસ્થામાં જોવા મળે અને પશુ એકદમ નાજુક હોય, એકદમ એમને ગમતું ના હોય એવું આપણને લાગતું હોય તો આવી સ્થિતિ શરૂઆતમાં જોવા મળે. એટલે મતલબ કે અઠવાડિયાની આજુબાજુ 4-5 દિવસ 7 દિવસ જેવો તાવ રહે અને જેવો તાવ ઘટશે અથવા તાવ હોય ત્યારે એની ચામડી ઉપર તમે ફોટામાં જે રીતે જોઈ શકો છો એ રીતે તમને ભીંગડા જોવા મળશે. આ રીતના
ગાંઠો ગાંઠો ટાઈપના લક્ષણો જોવા મળશે, અને ઘણીવાર એ ગાંઠોની માત્રા 100 થી વધારે પણ હોય, કે જાનવરના શરીર ઉપર 100 ની આજુબાજુ પણ ગાંઠો તમને જોવા મળે. આવી સ્થિતિમાં શું થાય કે તાવ હોય સાથે પશુનું ઉત્પાદન ઘટે, અને ગાંઠો તો પાછળથી જેવો તાપમાન મળ્યા જે શરીરનો તાવ જે છે એ તાવ જેવો 5 કે 6 દિવસ થશે, અને પછી ધીમે ધીમે નાની નાની ગાંઠો શરીર ઉપર નીકળવા લાગશે, અને જેવી ગાંઠો નીકળશે એટલે તાવની માત્રા જે છે એ તાવ છે નહીં રહે, અને પછી આખા શરીરમાં ગાંઠો નીકળી જશે. અને ગાંઠો શું થશે, શરૂઆતની તમે જોશો તો તમે એને આ તો કંઈ કરવા જેવું નથી, પણ ઘણી વાર તમે જોવો તો એકદમ તમને શરૂઆતની અવસ્થાની અંદર એકદમ કુણી એકદમ નરમ લાગશે, અને જેમ જેમ દિવસો જશે એમ કાં તો ફૂટી જશે, એમાં રસી થશે, અને પછી ઉપર ભીંગડું થઈ અને ભીંગડું નીચે ખરી જશે. આ રીતની સ્થિતિ આ રોગની અંદર તમને જોવા મળતી હોય છે. બીજા ઘણા બધા ખોટા પાછળ છે, એમાં તમને બતાવું છું. ખાસ કરીને આ જે રોગિષ્ટ પશુ છે એને સાજા થવા માટે કમસે કમ 15 થી 20 દિવસ જેવો સમય લાગતો હોય છે. એટલે ખરેખર આ રોગ થાય પછી, અને ખરેખર જો તમારે પશુની સારવારમાં તમે કાળજી લો, શરૂઆતની અવસ્થામાં તમે કાળજી લો, તો આ રોગની જે લક્ષણો છે, મતલબ કે ગાંઠો નીકળવાની જે જેટલી ઓછી નીકળે એટલું આપણા માટે સારું, તો એ તીવ્રતા તમે એ જે સ્થિતિ છે એ સ્થિતિ તમે કંટ્રોલ કરી શકો છો તમે શરૂઆતની સ્થિતિમાં સારવાર કરાવો તો. અને ઘણી વખત જો વાયરસની માત્રા જે છે એ પશુની અંદર તીવ્રમાં એટલે ખૂબ વધારે માત્રામાં હોય, તો ઘણીવાર એવી સ્થિતિમાં પશુનું મૃત્યુ પણ થઈ શકે, અથવા તો ઘણીવાર શું થાય કે લોહીની અંદર ઇન્ફેક્શન થઈ ગયું, એકદમ વધારે માત્રામાં ઇન્ફેક્શન થયું હોય, તો એ તમારે ખાસ કરીને આવા એવા જે પશુ છે એનું મૃત્યુ થવાની સંભાવના પણ રહે છે. આ તમે જોઈ શકો છો ફોટાની અંદર કેટલી મોટી મોટી ગાંઠો જે છે, બરાબર, આ ગાંઠો તમે જોઈ શકો છો આખા શરીર ઉપર છે, આંચળ ઉપર પણ છે, આ ડોકે તમે ડોક ઉપર જોવો તો ખરેખર એવડી મોટી મોટી ગાંઠો એ તમને જોવા મળે છે. પાછળ નીચેની ગોદડી જે છે, બરાબર, આગળની ડોકની નીચેના ભાગમાં ત્યાં પણ તમને મોટી ગાંઠની માત્રા જે છે પ્રમાણ છે સૌથી વધારે તમને અહીં જોવા મળશે. અને ખરે આમાં આ રોગની રોગની અંદર લસિકા ગ્રંથિ જે હોય છે એની સાઇઝ પણ, એની જે સાઇઝ છે એ પણ ઘણીવાર વધતી હોય છે. આ જે ફોટો છે આ તમે જે જોવો છો એમાં શું થાય, ભીંગડા થઈ ગયા જોવો તમે, ફૂલી અને એકદમ ચાંદા પડી ગયા, ચાંઠા પડી ગયા, બરાબર. તો આ જે ચાંઠા છે એ ફૂટ્યા જો એના પર માખો બેહે તો ઘણીવાર આમાં જીવડા પણ પડતા હોય, જેને આપણે કીડા પણ કહીએ, એની અંદર કીડા પણ થતા હોય, બરાબર. આવી સ્થિતિની અંદર આ રોગની છેલ્લી સ્થિતિ છે, જે તમારા ઢોર પશુને 10 કે 12 દિવસ થઈ જશે એટલે ફૂટી અને આવા ચાંદા થઈ જશે, ઉપર ભીંગડા થશે, અને આ ભીંગડા બધા ખરશે એટલે ચામડી ઉપર રોઠવાઈ જશે અથવા તો રૂજ આવી જશે. આ જે બળદની અંદર છે ગાંઠો, આ નાનું વાછરડું જે છે એમની અંદર તમે જોઈ શકો આખા શરીર ઉપર ગાંઠો છે, અને આખા શરીર ઉપર નાના વાછરડાને આ તીવ્ર માત્રાની અંદર આ રોગ થયેલો છે, ગાંઠદાર ચામડીનો રોગ. એટલે ગાંઠો જેવો દેખાય એટલે આપણે શું કહીએ, ગાંઠદાર ચામડીનો રોગ. આપણ છે એનાથી જર્સી ઓળકી છે, ઓળકીમાં પણ તમે રોગ ગાંઠો જોઈ શકો છો. આજે છે આજે વાછરડાની તમને એકદમ નાની માત્રામાં તમને ગાંઠો જોવા મળશે, તમે જોવો ને તો એકદમ નાની 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 ગાંઠો છે. આ રોગની શરૂઆતની અવસ્થા છે, જ્યારે શરૂઆતની સ્થિતિ હોય ત્યારે આ પ્રકારની નાના નાના એકદમ શરૂઆત થતી હોય છે. આ રોગનું નિદાન જે થાય, નિદાન તો મુખ્યત્વે રોગના લક્ષણો ઉપરથી થઈ જતું હોય છે, એટલે લગભગ નિદાનનો કોઈ પ્રશ્ન થતો નથી. અને જો ખરેખર શરૂઆતની અવસ્થામાં લોહી રોગનું જો પાકું નિદાન કરવું હોય તો એ લેબોરેટરીમાં PCR જે આપણે કહીએ, જેને અત્યારે હાલ ખાસ કરીને કોરોના અંદર RT-PCR આપણે કહેતા, એ PCR નામનો જે ટેસ્ટ આવે એના દ્વારા, અથવા તો ELISA ટેસ્ટ, એના દ્વારા પણ આ રોગનું ચોક્કસ નિદાન થઈ શકે છે. અને આ રોગની સારવાર છે જેટલી વહેલા થઈ શકે એટલું પશુ ઓછું હેરાન થાય છે, મતલબ તમે જેટલો રોગ થયા પછી સમયગાળો લેશે એટલો પશુ વધારે હેરાન થતું હોય છે. એટલે ખાસ કરીને પશુપાલકને જણાવવાનું કે ભાઈ પશુ ચિકિત્સકને બોલાવી અને ખાસ કરીને શરૂઆતની અવસ્થામાં નિદાન કરાવી અને રોગનું નિદાન કરાવી અને એમની સારવાર અવશ્ય કરાવવી જોઈએ. રોગને અટકાવવાના ઉપાયો, ખાસ કરીને મોટાભાગની વાત તો આપણે કરી દીધી અટકાવવાની, મતલબ ઢોરનું એક જગ્યાએથી ખાસ કરીને મહત્વનો મુદ્દો એ છે કે જે રોગના નિયંત્રણ માટે એ વસ્તુ જે છે એ સ્થળાંતરણ, ઢોરનું એક વિસ્તારમાંથી બીજા વિસ્તારમાં સ્થળાંતરણ થવું, એ
જે રોગ થવાની સંભાવના જે છે એ સૌથી વધારે માત્રાની અંદર રોગનો ફેલાવો કરે છે. અને આવી સ્થિતિની અંદર માન લો કે મેં વાત કરી હોય સુરતમાંથી સૌરાષ્ટ્રની અંદર જે પશુનું સ્થળાંતર થાય છે એવી સ્થિતિની અંદર રોગનો ફેલાવાની મતલબ ત્યાંથી સુરતમાંથી રોગ આવ્યો સીધો સૌરાષ્ટ્રમાં, અથવા તો સૌરાષ્ટ્રમાં રોગ હતો એ સીધો ગયો સુરતમાં, જે ખરેખર ત્યાં પહેલાં જોવા મળતો નહીં. તો આવી સ્થિતિની અંદર રોગનો ફેલાવો ખૂબ વધારે માત્રામાં થતો હોય છે. અને બીજું વસ્તુ, માની લો કે કોઈ એક ભેંસને રોગ થયો છે તો ખરેખર એને તરત અલગ કરવું જોઈએ, ટોળા મતલબ ટોળામાં જતા હોય તો ટોળામાંથી એને અલગ કરી અને એના કોડ જે છે એ ત્યાં એમને બાંધવું જોઈએ. એના કારણે શું થશે, રોગનો ફેલાવો જે છે બીજા પશુમાં થતો અટકી જશે. આ વસ્તુ ખાસ અગત્યની છે આ રોગની અંદર. આ બે કે બે મુદ્દા જે છે એ રોગના નિયંત્રણ માટે જે છે એ ખાસ અગત્યના છે. અગત્યના કેમ, કારણ કે શું થાય, જો રોગિષ્ઠ પશુ હશે તો ફેલાવો થશે, નકર થશે નહીં. પણ જો રોગિષ્ઠ પશુ ટોળામાં લઈ જશો તો એ તમારા આખા ટોળાને શું કરશે, રોગ કરશે. અને ખાસ કરીને ચોમાસામાં કેમ ફેલાય, કારણ કે ચોમાસાની અંદર માખી મચ્છરનો ઉપદ્રવ જે છે એ સૌથી વધારે માત્રામાં હોય છે. અને વધારે માત્રામાં હોવાના કારણે જે રોગિષ્ઠ પશુ છે એક પશુમાંથી બીજા પશુમાં જે વધારે પશુની અંદર ફેલાવાની જે સંભાવના છે એ ખરેખર વધી જશે. એના કારણે ખાસ કરીને નિયંત્રણ માટે આ બે બે મુદ્દા જે છે એ ખાસ કરીને મહત્વના છે. અને જો આપણા તબેલાની અંદર ઉતળીનો ઉપદ્રવ વધારે હોય તો ખરેખર એના માટે એ સ્થિતિને કંટ્રોલ, મતલબ કોઈ રોગિષ્ઠ પશુ છે અથવા તો થયું હોય તો તરત જ એના માટે એકદમ કડક પગલાં લેવા જોઈએ. કડક એટલે મતલબ કે એના દવાનો છંટકાવ કરવો જોઈએ, અથવા તો જે પશુ ચિકિત્સકના માર્ગદર્શન હેઠળ કે ભાઈ સાહેબ અમારા વિસ્તારમાં જે છે એ આ રોગ જોવા મળ્યો છે અને રોગ અને અમારા જે કોડ કે પહેલામાં છે ઈતળીની માત્રા વધારે છે તો અમારે કઈ રીતે આને નિયંત્રણ કરવું એના વિશે એમને માર્ગદર્શિત કરો, અથવા તો ના હોય તો આ જે આ દવાના માધ્યમ આ જે શ્રેણી આ જે લેક્ચર છે એના માધ્યમથી પણ આ તમને આ જે રોગનું નિયંત્રણ કઈ રીતે કરવું એની માહિતી તમને લઈ શકો. તો આનું જે રેકોર્ડિંગ છે એ પણ લગભગ તમને કહેશે બરોબર સાહેબ, મહીપત સાહેબ છે તમને કહેશે કે ભાઈ આ યુટ્યુબ ઉપર પણ આ લગભગ તમને લેક્ચર છે, જ્યારે બી તમારે પાછળથી જોવું હોય તો બી તમે જોઈ શકશો. અને ખાસ કરીને જે ઈતરડીઓ છે એને સમયસર મતલબ ઓછી જ્યારે દેખાતી હોય ત્યારે જ એમને નિયંત્રણ કરવી જોઈએ. મતલબ આપણે પછી એકદમ વધારે માત્રામાં દેખાવા મળે એમાં શું હોય કે એની આખી અલગ અલગ અવસ્થા હોય છે ઈતરડીની, મતલબ એની ચાર અવસ્થા પાસ કરવા માટે એને કમસે કમ બહુ વધારે સમય લાગતો હોય. મતલબ ઈંડું હોય, ઈંડામાંથી નાનો કીડો બને અથવા તો લારવા બને, લારે જેને આપણે નાનો કીડો કહીએ, એ કીડો બનવા માટે કમસે કમ એ વર્ષની અંદર એક વખત 25 કે 30 દિવસ બહાર આવતા હોય, જે લોહી ચૂસી અને પાછા જમીનમાં જતા હોય અને એમાં વાયરસની માત્રા રહેલી હોય. અને પછી જ્યારે હાજર જે કીડો છે એ બીજા પશુને ચોંટશે એટલે એ પશુને ફેલાવશે. એટલે ખાસ કરીને ઈતળીનો ઉપદ્રવ જે છે અથવા માખી મચ્છરનો ઉપદ્રવ ચોમાસાની અંદર ખાસ કરીને હોય છે. અને ચોમાસાની અંદર ખાસ કરીને માખી મચ્છરનો ઉપદ્રવ ક્યારે વધે કે ભાઈ આપણે જેને કહીએ સૂર્યોદય સમયે, એટલે ડી અથવા ડી ઉગ્યે અને ડી આથમે, સૂર્યોદય સૂર્યાસ્ત સમયે બરોબર, આ સ્થિતિની અંદર માખી મચ્છરનો ઉપદ્રવ સૌથી વધારે રહે. તો આવી સ્થિતિની અંદર શું કરવાનું, આપણા કોડની અંદર એકદમ લીમડો તો મફત ન હોય છે બરોબર, ધુમાડો કરી અને ખાસ એવો અડધો કલાક કલાક બે કલાક જે ધુમાડો થાય અને શું થાય કે ઢોર ઉપર માખી મચ્છર ઓછા બેસે એવી સ્થિતિ જો આપણે પેદા કરી તો પણ આવી સ્થિતિની અંદર રોગનો જે અટકાવો છે એ રોગનો જે ફેલાવો છે એનું નિયંત્રણ, રોગનો ફેલાવો છે એ આપણે નિયંત્રણમાં લાવી શકાય અથવા અટકાવી શકાય. હવે રોગનું રસીકરણ, હવે રોગનું રસીકરણ પણ કરી શકાય. મતલબ રોગનું રસીકરણ કરવું હોય તો નાના આપણે પ્રથમ જે રસીકરણની ઉંમર છે એ 6 મહિનાની ઉંમરે પણ કરી શકાય. અને એના પછીનું બીજું રસીકરણ છે બુસ્ટર, જેને આપણે કહીએ બરોબર. બુસ્ટર અત્યારે કોરોનામાં આપણને બધાને ખબર છે કે બીજી વાર જે રસી મૂકે ફોલો પાછળથી જે પહેલો ડોઝ અપાય પ્રાથમિક રસીકરણ હોય, બીજો ડોઝ જે અપાય છે રસીનો એ બુસ્ટર રસી કહેવાય. તો એ પણ બાર જે પહેલો ડોઝ જે મૂકે એના 12 માસ પછી એ એટલે કે પછી અને 12 માસ પછી અને પછીથી દર વર્ષે રસી મૂકી શકાય. અને જે પશુને ખરેખર રસી મૂકેલી ન હોય તો એને ગમે ત્યારે આપણે રસી મૂકી શકીએ. રોગ થાય એ સ્થિતિમાં જ રસી મૂકી એવું જરૂર નથી, પણ અગાઉ આપણે કેમ જેને કહીએ કે પાણી પહેલાં આપણે પાળ બાંધવી જોઈએ તો એ સ્થિતિ અહીં લાગુ પડશે. કારણ કે આપણને ખબર છે કે ભાઈ આ સિઝનની અંદર રોગનો ફેલાવો તમને આ લેક્ચરના માધ્યમથી એટલી ખબર પડી કે ભાઈ ઉનાળામાં અને ચોમાસાની શરૂઆતમાં આ રોગનો ફેલાવો વધારે થાય, તો એ દરમિયાન એ પહેલાં જ આપણે રસી જે છે એ મુકાવી દેવી જોઈએ. ઓકે, આ જે બધું માહિતી છે ખાસ કરીને લક્ષણોમાં તમે જોયું તો ગાંઠદાર ત્વચાનો જે રોગ છે એમાં ખાસ કરીને ચામડી પર ફોલ્લા થશે અને ફોલ્લા ફૂટશે એટલે એનું જે માવાજ જે છે એ નીચે પડશે અથવા તો માખી મચ્છર બેઠશે અને એ
રોગ જે છે એ માખી મચ્છર એ બીજા પશુમાં ફેલાવશે. અને જો આ ફેલાવો અટકાવવા માટે આપણે શું કરવું પડશે કે ભાઈ ઢોરનું જે સ્થળાંતરણ છે, અવાડે પાણી પીવા જતા હોય અથવા તો દૂધના પશુ છે તો એમને જે આતળ ઉપર ચાંદા હોય તેવા વાછરડું ના ધવડાવવું જોઈએ, બીજા પશુને એમનો જે ખોરાક છે એ ન ખવડાવવો જોઈએ, પછી ચરવા લઈ જતા ચરવા ન લઈ જવા જોઈએ. આ બધા જે પરિબળો છે, આ જે મુદ્દાઓ જે છે એ રોગના નિયંત્રણ માટે, રોગને ફેલાતો અટકાવવા માટે ખાસ કરીને મહત્વના મુદ્દાઓ છે. તો આ બધા મુદ્દાઓનું ધ્યાન રાખી અને રસીકરણ પણ હાલ જે રીતે થાય તો એ રસીકરણ ભાઈ સારી એવી માત્રામાં તમને અસર આપશે અને રોગનો ફેલાવો અટકી શકશે. આભાર, ધન્યવાદ, જય ગૌ માતા. ખૂબ ખૂબ ધન્યવાદ ડોક્ટર રાકેશભાઈ. અહીંયા થોડાક એક બે ચાર પ્રશ્નો આવ્યા એ આપની સાથે શેર કરું, આપ ચેટ બોક્સમાં જોઈ શકશો. રાકેશભાઈ, એક તો માખી મચ્છરોનો ઉપદ્રવ ઘટાડવા માટે જે આપણે દેશી ઉપચાર કરતા હોય લીમડા ગુગળનો ધુમાડો, એના સિવાય પણ બીજી કોઈ દવાઓ હોય તો એના વિશે આપ કૃષ્ણાબેનને માહિતી આપશો? માખી મચ્છર નામ તો ઉપદ્રવ તમે જોવા જાઓ તો એ એના માટે કોઈ ખાસ દવા નથી, પણ ખરેખર ધુમાડો કરવો એક ખાસ કરીને ઘણા શું કંઈક દવા કંઈક લગાડવાની, પણ એના એના કારણે દવા તમે ઉપર ચામડી ઉપર લગાડશો તો એ શું થશે કે ઢોરને ઝેર થવાની એક ઘણી બધી માત્રાની સંભાવના રહેલી. પણ એના કરતાં આપણી જે કોડ જે છે એ સ્વચ્છ રાખીએ એટલે આપણા કોડની અંદર માખી મચ્છર ઓછું આવે એવી સ્થિતિ આપણે નિયંત્રણમાં લાવી શકાય. અને સવાર સાંજ જે આપણે વાત કરીએ કે સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયે ખૂબ વધારે માત્રામાં ધુમાડો કરીએ તો આ જે માખી મચ્છર છે, ખાસ કરીને મોટી માખી જેને આપણે માખો કહી બરાબર, આવા જે છે એ ધુમાડાથી ખાસ કરીને એ દૂર કરી શકાતા હોય છે. બીજો એ કે રોગના શરૂઆતના તબક્કામાં કેવા પ્રકારના દેશી ઉપચાર કરી શકાય અને એની અસરકારકતા કેટલી હોય? શું પ્રશ્ન? થોડો અવાજ ઓછો આવે છે. જ્યારે રોગની શરૂઆત હોય એ સમયમાં કેવા પ્રકારના દેશી ઉપચાર કરી શકાય અને એની અસરકારકતા કેટલી હોય આ રોગ માટે? એટલે રોગની શરૂઆતની અવસ્થા, રોગની શરૂઆતની જ્યારે અવસ્થા હોય ત્યારે તમને કીધું એમ કે ભાઈ જેટલી સારવાર તમે વહેલા કરાવો એટલા રોગના જે લક્ષણો છે એ તમને ઓછા દેખાશે. અને જે ખરેખર વધારે માત્રામાં જે વધારે માત્રાની અંદર જે ગાંઠો નીકળે છે અથવા તો ફોરલા જે નીકળે છે એની માત્રા જે ઓછી થશે. બીજો એક જોશનાબેને એવું લખેલું હોય કે આ પીપીટી એમને મળી શકે? ચોક્કસ તમને મળી જશે. તો એમના માટે તમારો સંપર્ક નંબર અથવા એમનો સંપર્ક નંબર તમે અત્યારે તમારો સંપર્ક નંબર તમે ચેટ બોક્સમાં લખી દો રાકેશભાઈ. હા ચોક્કસ. તો વધુ માહિતી માટે આપ રાકેશભાઈ, ડોક્ટર રાકેશભાઈ ભુજાણીનો સંપર્ક કરી શકો. હજુ પણ કોઈ પશુપાલક મિત્રોના મનમાં કઈ પ્રશ્ન હોય, મૂંઝવણ હોય તો આપ અત્યારે જ આપણી સાથે જોડાયેલા ડોક્ટર રાકેશભાઈને પૂછી શકો. રસી ક્યાં મળે એવો એક પ્રશ્ન આવ્યો ચૌધરી મહેશભાઈનો. રાકેશભાઈ, રસી તો હાલ લગભગ જે આ રોગ છે એના માટે રસી હાલ સરકારશ્રી દ્વારા જે પશુપાલન વિભાગ છે એમના દ્વારા લગભગ રસીકરણ ચાલુ જ છે. એટલે ખાસ કરીને આના માટે જે કેપ્રીપોક્સ વાયરસની જે રસી છે એ આપણે હાલ કામમાં લેવામાં આવે છે. તો એ સરકારશ્રી દ્વારા રસીકરણ જે વિસ્તારમાં રોગ જોવા મળે છે ત્યાં કરવામાં આવે છે અથવા ત્યાં નજીકના પશુ દવાખાનો સંપર્ક કરી અને આપ માહિતી મેળવી શકો એમાં. હેલો હેલો, હા નમસ્કાર સર. નમસ્કાર, બોલો. આના લગતો છે પશુમાં જે આ રીતનો રોગ છે ગાંઠદાર માટેનો, એના ઉપર ટીવી ઉપર પ્રોગ્રામ હતો પશુપાલન ઉપર. તો એમાં એ રીતે હતું કે આના માટેની કોઈ રસી નથી શોધાયેલી, છતાં અમુક જે ઘેટા બકરાને આપતી હોય છે એ રસી એને અપાય છે. કેપ્રીપોક્સ વાયરસની જે આપણે રસી એ ઘેટા બકરામાં જે કેપ્રી વાયરસ હોય, કેપ્રીપોક્સ વાયરસ હોય, અને આ જે છે નેથલિંગ સ્ટ્રેનનો પણ એનો જે વર્ગ જે છે ઘેટા બકરાના વર્ગનો જે વાયરસ છે એ જ વર્ગનો વાયરસ છે, એટલે આ રસી છે આમાં કામ કરે છે એટલે આપે છે. અચ્છા, અને સર હા, અને એ રસી આપ્યા પછી કેટલા સમયમાં પશુ સારવાર થઈ શકે? કોઈ ભી રસી હોય, માનો કે 21 કે 21 દિવસનો સમય હોય, માનો તમે રસી આપો એટલે ધીમે ધીમે 14 દિવસ અથવા તો 14 થી 21 દિવસની વચ્ચે એમના જે એન્ટીબોડી જે બનતા હોય એ બની જાય અને રોગનો પ્રતિકાર કરી શકે છે. હ
જી સર. અને બીજું સર, અમે અમારા જે બીજા પશુ ડોક્ટર છે એમની સલાહ લીધી, તો એમણે આપણે જે નાગરવેલના પાન ને બીજી જે ઔષધિઓ આવતી હોય છે એ શું આપી શકાય ખરી? હા, આપીએ. કહી દો, દેશી જે ઉપચાર છે એ વાયરસની વિરુદ્ધમાં સારું એવું કામ કરતું હોય છે, એટલે એમની સલાહ એ છે જ. હા જી સર. એટલે મારી જે ગીર ગાય છે, નાની 1.5 વર્ષની વાછડી છે, એને થોડું બહુ લેખાય છે, તો મેં કીધું જો એવા દેશી ઉપચાર કર્યા હોય તો ચાલે. ચાલે બરાબર. ઓકે. નાગરવેલ શું ઘણી વાયરસ માટે આપણે ઘણી વાર શું થાય કે છોકરાઓને શરદી ઉધરસ થતા હોય કે એવું હોય તો ઘણી વાર શું થાય કે આપણે નાગરવેલનું પાન આપે અથવા તો કંઈક એવું આપણે ઘણી વાર આપતા હોય તો શું વાયરસની જે સામે છે આપણે જે આપણું શરીર છે એની પ્રતિકાર વધારે છે અથવા તો રોગ થવાની સંભાવના છે એ ઘટાડે છે. અચ્છા સર, તો એમણે 10-1 પાન જેવું કીધું છે તો એ આપી શકાય ડેઈલી? હા હા. ઓકે, થેન્ક યુ સર. ઓકે. નમસ્કાર જ્યોત્સનાબેન. નમસ્તે રાકેશબેન. હા, આપને કે પ્રશ્ન હોય તો આપ પૂછી શકો. મારો એક પ્રશ્ન હતો કે લંપિડોસિસ સ્કિન મારો જે રોગ જોવા મળે પશુમાંથી વધારે, તો ત્યાં અમારા પશુપાલક સભ્ય છે, પણ જે સભ્યને પ્રાથમિક તબક્કે જોવા મળે એમને બી વેક્સિનેશન કરાવ્યું તો એ થઈ શકે કે ના કરી શકાય? રાકેશભાઈ, આપને પ્રશ્ન સાંભળ્યો? અવાજ ઓછો આવે છે. હા, હું તમને કહી દઉં, એમના ઘણા બધા પશુઓમાં રસીકરણ કરાયું હતું, છતાં એ ઘણા બધા પશુઓનું મૃત્યુ થયું, એટલે બીજા જે પશુપાલકો હોય એ રસી મુકાવવા તૈયાર થતા નથી. આવો એક પ્રશ્ન હતો. એટલે ઘણીવાર શું થાય કે બીજા પશુમાં રોગ હોય ને આપણે રસી મુકાવેલી હોય તો રોગ થવાની સંભાવના તો રહે. ઘણીવાર શું થાય કે આપણે આપણા પશુને રોગ મુકાવી પણ છે, ગામમાં મતલબ રસી મુકાવી એના કરતાં જે વાયરસ જે થતો હોય એના જે એની તીવ્રતા છે એનાથી ઊંચી હોય, તો આવી સ્થિતિમાં ઘણીવાર જે રોગને જે પશુને રસી મુકાવી છે એ પશુને રોગ થવાની સંભાવના પણ રહે છે, પણ જે લક્ષણોની માત્રા છે ઓછી રહે છે. હવે કઈ જ્યોત્સનાબેન, આપનો એક ઈમેલ આઈડી છે એ અમે લઈ લીધું, હું સાહેબને કહી દઈશ, એ આપને પીપીટી મોકલી દેશે. હવે કોઈ મિત્રને કોઈ પ્રશ્ન હોય? સારું, તો આ તબક્કે ડોક્ટર રાકેશભાઈ ભુજાણીએ આપણને સૌને એક સરસ માહિતી આપી. સર, બોલો. સર, આપણે જૂનાગઢમાં વંથલી તાલુકામાં એક કેસ છે. હેલો રાકેશભાઈ, વંથલી બાજુ, વંથલી બાજુ, આપણે જૂનાગઢ જિલ્લામાં વંથલી બાજુ. શું કે છે ભાઈ? જૂનાગઢમાં વંથલી બાજુમાં કોઈ કેસ ખરા? આવા ના, હાલ તો લગભગ કોઈ સમાચારમાં માહિતી મળતી હોય એ પ્રમાણે કોઈ જાણવા નથી મળ્યું, પણ થવાની મતલબ તમારું સ્થળાંતરણ થતું હોય એક વિસ્તારમાંથી બીજા વિસ્તારમાં તો રોગ થવાની સંભાવના, મતલબ હાલ કોઈ જામનગરની કોઈ વાત સાંભળેલી છે? મધ્ય ગુજરાતમાં ઉનાળામાં છેલ્લા મહિનામાં રોગ જોવા મળેલો? શું કહો ભાઈ? આપણે જૂનાગઢ જિલ્લામાં ક્યાંય એક કેસ છે કે નથી હજી? હવે તમે સ્થાનિક જાણકારી કરો, કારણ શું કે સમાચારમાં કોઈ માહિતી નથી જૂનાગઢની, જામનગરનું કદાચ કોઈ વાત સંભળાવેલી, અને ઉનાળાની અંદર જે છે એ મધ્ય ગુજરાતની ખાસ કરીને આણંદ જિલ્લો, આણંદ અને ખેડા જિલ્લામાં ઘણા બધા કેસ જોવા મળેલા. ટૂંકમાં સૌરાષ્ટ્ર અને કચ્છ જિલ્લામાં, સૌરાષ્ટ્રના પ્રમાણમાં રોગ અત્યારે ઓછો છે હાલ, પણ જો સ્થળાંતરની પ્રક્રિયા દ્વારા થવાની સંભાવના વધારે છે. ના ના, ભજણી સાહેબ, જામનગર જિલ્લામાં અત્યારે ફૂલ છે કેસ, અને પોરબંદરમાં પણ કીધું ને કે જામનગરમાં છે, અને પોરબંદરમાં પણ છે અત્યારે. ઓકે, સિટી એરિયામાં, સૌરાષ્ટ્ર એરિયામાં ટૂંકમાં કહી શકાય કે ત્યાં જે છે અત્યારે જામનગર વિસ્તારમાં છે. જૂનાગઢનો કોઈ સમાચાર નથી? જૂનાગઢમાં ઓછો છે હજી. રાકેશભાઈ, તો આપ ક્યાંથી બોલો છો? હમણાં પ્રશ્ન પૂછ્યો દવા માટેનો, રોગ ના આવે તે માટે આગોતરું આયોજન, જે હમણાં કદાચ લગભગ રાકેશભાઈ વાતચીત કરી લીધી છે.
પશુપાલક મિત્રો, આ બાબતે આપને વધુ જાણકારી માટે આપણે આવતીકાલે એક બીજું સેશન બપોરના 3 વાગે ફરીથી રાખવાના છીએ આ જ વિષય ઉપર, લમ્પી સ્કિન ડિસીઝ ઉપર. એના માટે આણંદથી એક વેટરનરી કોલેજના બીજા પ્રાધ્યાપક આવશે. બીજી વસ્તુ, આપને આ માહિતી ફરીથી આજે જ સાંજ સુધીમાં અમે અમારી કામધેનુ યુનિવર્સિટીના ફેસબુક પેજ અને કામધેનુ યુનિવર્સિટીની ઓફિશિયલ યુટ્યુબ ચેનલ ઉપર અપલોડ કરવાના જ છીએ હમણાં જ 1.5 કલાકમાં. તો આના માહિતી, રેકોર્ડિંગ માહિતી આપને ફરીથી આપ જોઈ શકશો, એમાં બધી માહિતી આવી જશે. કાલ માટેની લિંક આજ રહેશે કે બધી બીજી મોકલી આપ? કાલ રહેશે લિંક, આજ રહેશે કાલ માટે, એના પછી શુક્રવાર માટે પણ આજ લિંક રહેશે. 3 દિવસ આપણે આજ વિષય ઉપર ચર્ચા કરવાના છીએ. તો આ તબક્કે હું કામધેનુ યુનિવર્સિટી વતી ડોક્ટર રાકેશભાઈ ભોજાણીનો આભાર વ્યક્ત કરું છું. સર્વે પશુપાલક મિત્રોની, પશુઓની શુભકામના અર્થે આજે આપણે આ કાર્યક્રમ અહીંયા સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર. Thank you.